विद्यार्थी मित्रों, नवयुग विद्यालय ने यूट्यूब चैनल पर हूँ मनोज राठौर आपनु हार्दिक स्वागत करू छू। आज आप धोरण 10 नी अंदर यूनिट 7 कच्छ एंड देवयानी ना बीजा वीडियो निहाड़ीशू। हवे थोड़ू रिविजन करी लीए जी आप बीजा वीडियो में जे कहीं लेसन जे कहीं पेरेग्राफ भणवाना छे तेना डिफिकल्ट वर्ड मैं ऑलरेडी अहीं लखेला छे ने लगभग आमांथी मोटा भागना वर्ड એટલે કે વોકેબ્યુલરી જે વર્ડ છે એ ધોરણ 9માં આપણે ભણી ચૂક્યા છીએ। ખૂબ જ સરળ પાઠ છે અને ખૂબ જ મજા આવે એવો જેમાં આપણને રસ પડે એવો પાઠ છે। થોડું રિવિઝન કરી લઈએ, કારણ કે રિવિઝન એટલા માટે ક્યાંક ને ક્યાંક પરીક્ષાની અંદર કોઈ શોર્ટ નોટ્સ પૂછાય આ પાઠમાંથી। તો જો તમને ગુજરાતીમાં આની સ્ટોરી ખબર હોય તો તમે 2-5 વાક્યો તમે જાતે લખી શકો અને થોડીક તમારી પાસે વોકેબ્યુલરી હોય તો વધારે વાક્યો પણ સારી રીતે લખી શકો છો। રિવિઝનની અંદર શું ભણ્યા હતા આપણે કે દેવ અને અસુરો વચ્ચે વારંવાર યુદ્ધ થયા કરે છે, લડાઈ થયા કરે છે। આ લડાઈની અંદર ઘણા બધા દેવો પણ મૃત્યુ પામતા હતા અને અસુરો પણ મૃત્યુ પામતા હતા। હવે દેવો માટે ચિંતાનો વિષય હતો, એ વિષય એ હતો કે જેટલા પણ દાનવો એટલે કે અસુરો યુદ્ધ દરમિયાન મૃત્યુ પામતા હતા ત્યારે તેમની પાસે એમના એક ગુરુ હતા, સેન્ટ જેને કહેવાય, ટીચર પણ કહી શકો છો, જેનું નામ છે શુક્રાચાર્ય। કોના ગુરુ હતા? દાનવોના, અસુરોના। એમની પાસે એક એવી વિદ્યા હતી, ફોર્મ્યુલા, મેજિક ફોર્મ્યુલા, જેની મદદથી તે પોતાના શિષ્યો એટલે કે અસુરોને પુનર્જીવિત કરતા હતા। તો આગળ પણ આપણે વાત કરી હતી એમ કે જેટલા દાનવો મરતા હતા એટલા દેવો પણ મૃત્યુ પામતા હતા, પરંતુ સામે જે દાનવો મૃત્યુ પામતા હતા અસુરો મૃત્યુ પામતા હતા એ પુનર્જીવિત થઈ જતા હતા। તો આ એક મોટું નુકસાન હતું। તો દેવોની સંખ્યા ઘટતી જતી હતી અને દાનવોની સંખ્યા જે હતી એ જ રહેતી હતી। આ સમસ્યાનું સમાધાન શોધવા માટે આપણે આગળ વાત કરી હતી કે દરેકે દરેક દેવ અને દાનવને પોતાના ગુરુ હોય, કોઈ સલાહકાર હોય। દેવો જે છે એ પોતાના મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પાસે જાય છે। બૃહસ્પતિને કહે છે કે અમે જે રીતે દાનવોને એમના ગુરુ શુક્રાચાર્ય જીવિત કરે છે એમ તમે પણ અમને જીવિત કરો, અમારા જે દેવો મૃત્યુ પામે છે યુદ્ધ દરમિયાન એમને જીવિત કરો, પુનર્જીવિત કરો। ત્યારે બૃહસ્પતિ કહે છે આઈ ડુ નોટ નો ધ મેજિક ફોર્મ્યુલા ટુ રિસ્ટોર ધ ડીડ પીપલ, મતલબ કે જે લોકો મૃત્યુ પામે છે એ લોકોને જીવિત કરવાનું સાયન્સ હું જાણતો નથી, વિજ્ઞાન જાણતો નથી, એવું હું કશું જ મારી પાસે નોલેજ નથી। તો એમ કે આઈ ડુ નોટ નો હાઉ ટુ રિસ્ટોર ડેડ પીપલ। તો સલાહકાર હતા, તેમણે એક સલાહ આપી કે તમારામાંથી કોઈ પણ એક દેવ શુક્રાચાર્ય પાસે શિષ્ય બનીને જાઓ અને આ વિદ્યા શીખી લાવો, જેથી તમારામાંથી કોઈ પણ દેવ મૃત્યુ પામે તો જે તે દેવ આ વિદ્યા શીખીને આવે તો એ વ્યક્તિને, મતલબ જે તે દેવ મૃત્યુ પામે એને પુનર્જીવિત કરી શકે। દેવો માન્યા કે અમારામાંથી તો શુક્રાચાર્ય દરેકને ઓળખે છે તો અમે આ કામ માટે જઈશું નહીં, એના માટે બૃહસ્પતિ પોતાના પુત્ર કચ્છને સિલેક્ટ કરે છે, ત્યાં કચ્છને મોકલવાનું નક્કી કરે છે। આપણે આટલા સુધી ભણ્યા હતા, હવે આગળનો પાઠ ભાષાંતર સ્વરૂપે જોઈએ। પેરેગ્રાફ નંબર 4, પેજ નંબર 80. વી હેવ નો બડી વિથ અસ ટુ અન્ડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક, આ વાક્ય બોલે છે દેવો। વી હેવ નો બડી વિથ અસ, અમારામાં કોઈ એવું નથી, ટુ અન્ડરટેક, ટુ અન્ડરટેક એટલે પાર પાડવું, હાથમાં લેવું, સચ અ ડિફિકલ્ટ ટાસ્ક, આવું અઘરું કાર્ય હાથમાં લેવું કે પાર પાડવામાં અમારામાંથી કોઈ એવું સક્ષમ છે નહીં, આવું દેવો ઓકે છે। આપણે આગળ વાત કરીને કે એ લોકો દેવ બૃહસ્પતિ પાસે જાય છે કે અમને અમારામાંથી કોઈક દેવને ત્યાં મોકલવાના છે, તો અમારામાંથી કોઈ દેવ એ માટે અન્ડરટેક કરી શકે તેવા નથી। બટ વી ફીલ ધેટ યોર ઓન સન કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ, ચોઇસ એટલે પસંદગી,
પરપઝ એટલે હેતુ અથવા ધ્યેય. બટ વી ફીલ, પણ અમને એવું લાગે છે, આવું દેવ કહે છે, ધેટ યોર્સ ઓન સન, મતલબ કે તમારો પોતાનો પુત્ર કચ્છ, બૃહસ્પતિને આ કહે છે દેવો કે તમારો પોતાનો પુત્ર જે કચ્છ છે, વુડ બી ધ બેસ્ટ ચોઈસ, એ સૌથી સારામાં સારી આ ધ્યેય માટેનો સાધન સારી પસંદગી છે. આગળ જોઈએ. બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ એન્ડ ધેન સેડ યસ લેટ કચ્છ ગો. યસ, કે હા, દેવો જેવા દેવો બૃહસ્પતિ સામે આ હેતુ મૂકે છે, આ વાત મૂકે છે, તો થોડી વાર વિચારશે. ફોર અ વાઇલ એટલે થોડી ક્ષણ માટે વિચારું, ધ્યાન રાખો. ફોર અ વાઇલ પરીક્ષામાં વાણી વારંવાર પૂછાય છે કે ફોર અ વાઇલનો મતલબ શું થાય, તો ફોર અ વાઇલ એટલે થોડી ક્ષણ માટે, થોડા સમય માટે. તો હા, શું છે, બૃહસ્પતિ થોટ એટલે વિચાર કરવો, ફોર અ વાઇલ થોડી ક્ષણ માટે વિચારે છે એમ કહે છે. યસ, હા, લેટ કચ્છ ગો, તમે કચ્છને લઈ જાઓ. લેટ મતલબ કરવા દો, જીવવા દો, આપણે શબ્દ બને એના માટે. ચાલો આપણે મૂવી જોવા જઈએ, તો ચાલો શબ્દ માટે આપણે ઇંગ્લિશમાં લેટ વર્ડ્સનો યુઝ કરશું. લેટ અસ્નેહતા એટલે કે ચાલો આપણે, લેટ હિમ એટલે કે તેને જવા દો, લેટ હિમ પ્લે તો કે તેને રમવા દો, લેટ હિમ ઈટ તેને ખાવા દો. તો લેટ આપણે 8મા ધોરણ અને 9મા ધોરણ બંનેમાં આ શબ્દનો ઉપયોગ આવે છે, એલ ઈ ટી. આ શબ્દનો ઉપયોગ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ખાસ મહત્ત્વનો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ લેટ એટલે શું સર, તો લેટ કોઈ વર્ડ નથી, આ એક પ્રિપોઝિશન છે કે લેટનો ઉપયોગ ક્યાં કરવો. આપણે બધાને એમ કેવું હોય કે આપણી ગુજરાતી ભાષા છે, ચાલો આપણે લખવા જઈએ, ચાલો આપણે વાંચવા જઈએ, તો ત્યારે આપણે લેટ, આપણે હોય તો અસ, તેનું હોય કે તેનીનું હોય કે છોકરી હોય કે ચલો તેને ખાવા દો, છોકરી છે તો લેટ હર ઈટ, લેટ હેર રીડ તેને વાંચવા દો, છોકરી હોય તો, છોકરો હોય તો કહી શકો કે ચલો એને ગાવા દો, તો લેટ હિમ સિંગ. ઠીક છે, લેટ શબ્દનો ઉપયોગ ધ્યાનમાં રાખો, પરીક્ષામાં બહુ પૂછાય છે. ધ દેવ્સ કોલ્ડ કચ્છ એન્ડ આસ્ક્ડ હિમ. ધ દેવ કોલ્ડ કચ્છ એન્ડ આસ્ક્ડ હિમ, દેવોએ શું કર્યું, કચ્છને બોલાવ્યો અને એને કહ્યું, ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ, ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ, મતલબ એનો દેવો એને બોલાવે છે કચ્છને, રેન્ડર એટલે કોઈ પણ કાર્ય સોંપવું, આપવું અથવા, તો તેને શું કહે છે કે અમે તને આ કાર્ય સોંપીએ છીએ. જો અહીંયા ઇફ જે શબ્દ છે, જો અને તો, ઇફ અને અનલેસ, જો તમને સાથે સાથે ગ્રામરના ટોપિક એટલા માટે કહું છું કે એનું કોઈ સ્પેસિફાય ગ્રામર હોય છે, પણ ઉપયોગ ક્યાં કરવો એ આપણો ગ્રામરનો ટોપિક હોય તેને આપણે ભણી લઈએ છીએ, પણ જ્યારે પાઠ ચાલતો હોય ત્યારે પણ ગ્રામરને આપણે એકવાર યાદ કરતા રહીએ તો આપણને એ વધારે સરળ રહે. તો એવું કહે છે કે આ સેવા માટે તમે કચ્છને મોકલી આપો. ધીક સેડ, તેવું કહે છે, ગો ટુ શુક્રાચાર્ય એન્ડ બી વિથ હિમ એઝ હિઝ ડિસિપ્લી. ડિસિપ્લી એટલે શિષ્ય. ફોર એઝ એ લોંગ એઝ નેસેસરી ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેઝિંગ અ ડેડ. ખૂબ સરસ વાક્ય કહ્યું. એવું કહે છે કચ્છને દેવ જેવો છે, ગો ટુ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય પાસે તું જા, એન્ડ બી વિથ હિમ એઝ હિઝ ડિસિપ્લિન, અને તેમની પાસે તું એમનું ડિસિપ્લિન એટલે શિષ્ય, વિદ્યાર્થી બનીને રહે. ફોર એઝ લોંગ એઝ નેસેસરી ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેઝિંગ ટુ ધ ડે, મતલબ તું એમની જરૂરિયાત હોય એટલા લાંબા સમય સુધી તું એમની સાથે રહે, પછી શું છે પાછળ હેતુ આપ્યો કે ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ ડે, મતલબ મૃત્યુ પામેલ લોકોને જાગૃત કરવા માટેનું જે તું વિજ્ઞાન છે એ શીખી લે, ત્યાં સુધી જેટલા પણ સમયની જરૂરિયાત હોય લાંબા સમયની એટલો સમય તેમની સાથે શિષ્ય તરીકે તું રહેજે. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન. ડિવોશન એટલે ભક્તિ, એક નિષ્ઠા, તો એક નિષ્ઠા સાથે તેમની સેવા કરજે. સર્વ એટલે અહીંયા સેવા કરવી. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની હિઝ બ્યુટિફુલ ડોટર. યુ એટલે કે તું, મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની હિઝ બ્યુટિફુલ ડોટર. હિઝ મતલબ કોણ, શુક્રાચાર્યની જે એક સુંદર છોકરી છે તેની સાથે તું મૈત્રીપૂર્ણ ભાવથી પણ રહેજે. દેટ વિલ હેલ્પ યુ ઇન અટેનિંગ યોર ઓબ્જેક્ટિવ. અટેન એટલે પ્રાપ્ત કરવું, અટેન ગેઇન, જી એ આઈ એન, એનો સમાનાર્થી શબ્દ છે.
ઠીક છે, અટેન એટલે નો સમાનાર્થી શું થાય, ગેન. બીજો શબ્દ છે અચીવ, એ સી એચ આઈ ઈ વી ઈ. આ બધા સમાનાર્થી શબ્દો છે. વિદ્યાર્થી મિત્રો, તમને વારંવાર આ શબ્દો કહેવાનો મતલબ એ છે કે પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આપણે નિયરેસ્ટ મિનિંગ, આ ટોપિક 3 માર્ક્સનું પરીક્ષામાં પૂછાય છે, તો આ તમે શીખેલું હોય તો ભવિષ્યમાં પરીક્ષામાં તમને હેલ્પફુલ થાય. તો કે તેની સાથે દેટ એટલે જે તું એની મિત્રતા રાખીશ તે, દેટ વિલ હેલ્પ યુ ઇન અટેનિંગ યોર ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ એટલે ધ્યેય, હેતુ. તો તને આ તારો હેતુ પ્રાપ્ત કરવામાં તને ખૂબ જ મદદરૂપ થશે. કચ્છ પ્રોમિસ્ડ ટુ ડૂ હિઝ બેસ્ટ ટુ ફૂલફિલ હેઝ મિશન. હવે દેવો પરિસ્થિતિ કેવી છે, એક પરિસ્થિતિ આપણે સમજી લઈએ કે દેવોનું ટોળું છે એક બાજુ કચ્છ છે, અને આ બધી વાતો કહેવામાં આવે છે કે તું ત્યાં જા, જેટલા સમયની જરૂર છે આ લોકોને, મૃત્યુ પામેલા લોકોને જીવિત કરવા માટે, એટલા સમયનો પૂરેપૂરો લાભ લે, એટલા સમય ત્યાં શિષ્ય બનીને સુખાસનનો રહેજે, જરૂર પડશે તને. દિવ્યાની જે સુંદર છોકરી છે તો તેની સાથે મિત્રતા પણ બાંધજે, અને એ જ તેની સાથે મિત્રતા બાંધીશ તો એ ક્યાંક ને ક્યાંક તને તારું જે ગોલ છે, જે ધ્યેય છે, એ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. હવે કચ્છ એમને પ્રોમિસ કરે છે, વાયદો કરે છે, વચન આપે છે. કચ્છ પ્રોમિસ ટુ ડૂ હિઝ બેસ્ટ ટુ ફૂલફિલ હિઝ મિશન. મિશન એટલે એ એક નક્કી કરેલ કાર્ય, એમને જે કાર્ય આપેલું હોય છે. કયું કાર્ય? ડેડ મતલબ મૃત્યુ પામેલ લોકોને જીવિત કરવાની વિદ્યા શીખવી. તો કે આ એક જે નક્કી કરેલ કાર્ય છે એને સંપૂર્ણ રીતે, સારામાં સારી રીતે, ઉત્તમ રીતે પૂર્ણ કરશે એવો એને દેવોને વચન આપે છે કે હું અહીંથી જઉં છું અને હું આ કાર્ય સારી રીતે, ઉત્તમ રીતે પાર પાડી દઈશ. હી ટુક લીવ ઓફ ધ દેવ્સ એન્ડ વેન્ટ ટુ ધ શુક્રાચાર્ય હર્મિટેજ. હર્મિટેજ એટલે આશ્રમ. એટલે આપણે ઘણી બધા જૂના પૌરાણિક કથાઓમાં જોયું છે કે એ વખતે કોઈ બંગલોઝ નહોતા, કે 1 BHK 2 BHK એવું કશું નહોતું. ત્યાં એક નાની એવી ઝૂંપડી બાંધેલી હોય વ્યવસ્થિત રીતે, નિશાંત લોકો ત્યાં રહેતા એવી રીતે. તો લીવ એટલે કે રજા માંગવી. પહેલાંના જમાનામાં શું હતું કે કોઈ પણ નાનો વ્યક્તિ એટલે કે શિષ્ય હોય, પોતાના ગુરુ પાસે ક્યાંય અડોડું જવું હોય તો રજા માંગે. આપણે પણ ક્લાસની અંદર જોઈએ છીએ હાલમાં કે વિદ્યાર્થી બહાર હોય તો એન્ટર થવા માટે કહેતો કે મેં આઈ કમિંગ સર, બહાર જવું હોય તો પણ પરમિશન માંગે કે સર મારા આ કામ છે તો જઈ શકું. અત્યારની પદ્ધતિ એવી છે. ત્યાં બધાની જાહેરમાં એ રજા માગતા હતા. તો શું કહે છે? હી ટુક લીવ ઓફ દેવ્સ, તેણે દેવની રજા માગી, એન્ડ વેન ટુ શુક્રાચાર્ય હર્મિટેજ. અને શુક્રાચાર્યની જે ઝૂંપડી હતી, જે આશ્રમ હતો, હર્મિટેજ એટલે આશ્રમ પર પહોંચ્યો. ધ ગ્રેટ સેજ રિસીવ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ. હવે અહીંયા એવું હતું, પહેલાં આપણા ઘરે કોઈ પણ મહેમાન આવે તો આપણે એનું આગત સ્વાગત કરીએ. એવી જ રીતે ભલે શિષ્ય થઈને ત્યાં રહેવાનો હતો, છતાં પણ આ એક ફોર્માલિટી જો, એક શિષ્ટાચાર હોય છે. આપણે પણ આપણા ઘરે કોઈ મહેમાન આવે તો ઠંડુ કે ગરમ જે આપણી પાસે અવેલેબલ હોય એમને પીવડાવીએ છીએ. તો એવી જ રીતે ધ ગ્રેટ સેજ એટલે કે મહાન સંત રિસીવ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ, બધી જ ભાવ સાથે રિસીવ હિમ વિથ મતલબ એનું સ્વાગત કરે છે. કોઈ પણ આપણા ઘરે મહેમાન આવે તો એનું સ્વાગત કરીએ, બેસો બેસો, ચેર આપીએ, સોફામાં બેસાડીએ, ચા પાણી કરીએ, કેમ છો, મજામાં છો. એવી જ રીતે આજે એક મહાન સંત તો છતાં પણ એ કચ્છનું બધી જ ભાવનાઓ સાથે, ભાવપૂર્ણ રીતે સ્વાગત કરે છે. રિસીવ એટલે આપણે મેળવવું, પણ અહીંયા સ્વાગત કરવું. આગળ જોઈએ. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ. હવે કચ્છ શુક્રાચાર્ય કહે, અરે મહાન સંત, મહાન ગુરુ, આઈ એમ કચ્છ, મારું નામ કચ્છ છે, હું કચ્છ છું. તશનો બૃહસ્પતિ, બૃહસ્પતિનો પુત્ર છું. પહેલાં એવું હતું પોતાની ઓળખાણ આપી દે કે હું આ છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, હું તમારો વિદ્યાર્થી એટલે કે શિષ્ય થવા માગું છું. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ, તમારા પગના, તમારા ચરણોમાં રહીને હું તમારી પાસે જે સંજીવની વિદ્યા છે, સંજીવની વિદ્યા એટલે કોઈ પણ વિદ્યા વ્યક્તિને સજીવ કરવાની વિદ્યાને સંજીવની વિદ્યા કહેવાય, તમારા ચરણોમાં રહીને એટલે તમારો સેવક બનીને હું સંજીવની વિદ્યાનું જાણકારી પ્રાપ્ત કરવા માગું છું, નોલેજ એનું ગેઇન કરવા માગું છું, મેળવવા માગું છું. આગળ પહેલાં મેં વાત કરી, કોઈ પણ વ્યક્તિ પોતાનું ઇન્ટ્રોડક્શન આપી દે બહારની વ્યક્તિને મળે, એટલે એ રીતે જે કચ્છ હતો એણે કહી દીધું, પોતાનું ધ્યેય પણ કહી દીધું કે હું તમારા ચરણોમાં રહીને જે તમારી પાસે જે વિદ્યા છે સંજીવની શીખવા માગું છું, અને હું બૃહસ્પતિનો
પુત્ર છું અને તમારો શિષ્ય થવા માંગુ છું અને આ મારો આ ધ્યેય છે કે તમારી પાસે જે વિદ્યા છે શીખવા માંગુ છું. આર્યુ દશાનો બૃહસ્પતિ આસ્ક શુક્રાચાર્ય, શુક્રાચાર્ય એવું પૂછ્યું કે તું બૃહસ્પતિનો પુત્ર છે? ઇપ્સો, તો શું થયું? વોટ કેન આઈ ટીચ યુ દેટ યોર ફાધર કાન્ટ? કારણ કે બૃહસ્પતિ પણ એક મહાન વ્યક્તિ હતો, એક મહાન સંત હતો, તો કે તારા પિતાજી જે તને શીખવાડી શકે છે એવું હું શું નથી કરી શકતો એમ, તારા પપ્પા જે નહીં કરી શકતા તારા પિતાજી એ હું એવું શું છે ને કરી શકું છું, મારી જેટલું નોલેજ એમનામાં પણ છે. એની વે યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. ઠીક છે કે કોઈ પણ રીતે હવે તું મારી પાસે કોઈ પણ નોલેજ મેળવવા માટે આવ્યો છે, પ્રાપ્ત કરવા આવ્યો છે, તો આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. આઈ શેલ બી હેપી, હું તને કોઈ પણ રીતે મદદ કરી શકીશ એમાં હું ખુશ રહીશ છે. આઈ શેલ બી એટ યોર સર્વિસ, આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, સેટ કચ્છ. કચ્છે કહ્યું હું આજથી તમારી સેવામાં હવેથી હું લાગી જઈશ. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આટલું ભાષાંતર રાખીએ છીએ. હવે પછીનો વિડીયો છે ત્રીજા પાર્ટમાં આપણે જોઈશું. પાર્ટ પણ ઘણો લાંબો છે, બરાબર છે, ડિફિકલ્ટ વર્ડ અહીંયા લખેલા છે. કોઈ પણ વર્ડની અંદર ખબર ના પડે તો તમે પુસ્તકનો ઉપયોગ કરી શકો છો. જેટલા પણ સિમિલર વર્ડ છે, ખાસ કરીને જો તમને કહેલું એક ડિસિપ્લિન એટલે સ્ટુડન્ટ, સમાનાર્થી શબ્દ. પછી અટેન એટલે ગેઇન, એચીવ. ઓબ્જેક્ટિવ, સામે એનો હેતુ એટલે કે પર્પઝ અને ઓબ્જેક્ટિવ, આ બંને સમાનાર્થી શબ્દો છે. ઠીક છે, બાકી તો કોઈ સિમિલર વર્ડ્સ અંદર છે ને, ઈગર એટલે કે ક્યુરિયોસિટી, આતુરતા. જો ગેઇન છે અહીંયા એટલે આપણે મેળવવું અથવા પ્રાપ્ત કરવું, અટેન. ઠીક છે, આ ત્રણ શબ્દો જે મેં તમને કીધા એ સમાનાર્થી વર્ડ છે. એક વાર વિડીયો જોઈ લેજો, જે ત્યાં શબ્દોની ખબર ના પડે તે નોટમાં તમારે નોટ ડાઉન કરી લેજો, લખી લેજો. અપેક્ષા રાખું છું આ વિડીયો તમને ચોક્કસથી પસંદ આવશે. જરૂરથી એને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.